ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છનો ક્રિકેટ એ ખૂબ જ સારો છે અને ખાસ કરીને શિયાળાની સીઝનમાં લોકો વહેલી સવારે ઉઠીને ક્રિકેટ રમવા જાય છે ત્યારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ રમાઈ રહી છે। કચ્છના ક્રિકેટરોને પ્લેટફોર્મ મળતું નથી। આ ટુર્નામેન્ટના કારણે ખેલાડીઓને પ્લેટફોર્મ મળે અને ઓલ ઓવર કચ્છમાં જે સારા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં રમવા માટે આવવું જોઈએ। આ ટુર્નામેન્ટમાં મેક્સિમમ બાળકોને રમવાની તક મળશે। બોટાદથી પણ અમુક ખેલાડીઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમવા માટે આવતા હોય છે। કુલદીપભાઈ દ્વારા સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રમાંથી 250 જેટલા ખેલાડીઓ સિલેક્ટ થઈ ગયા છે। છેલ્લા 7 વર્ષથી રોયલ ક્રિકેટ એકેડેમી આ ટુર્નામેન્ટ રમાડે છે અને આ વર્ષે રોયલ ક્રિકેટ એકેડેમી કંઈક નવું ઊભું કરવા જઈ રહ્યું છે। એટલે કે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર અંડર 19ના છોકરાઓ સિઝન બોલથી નાઇટમાં ક્રિકેટ રમવાના છે તેવું કુલદીપભાઈ દ્વારા જણાવ્યું હતું। સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રમાંથી 250 જેટલા ખેલાડીઓ આપ જોઈ રહ્યા છો કે સિલેક્શન નેટ આપી રહ્યા છે। આ ટુર્નામેન્ટ કચ્છ પ્રીમિયર લીગ 2021નું સિલેક્શન ચાલુ છે। છેલ્લા 7 વર્ષથી કન્ટિન્યુ રોયલ ક્રિકેટ એકેડેમી આ ટુર્નામેન્ટ રમાડે છે અને આ ચાલુ વર્ષ જે 8મું વર્ષ છે આ વર્ષે રોયલ ક્રિકેટ એકેડેમી કંઈક નવું કરવા જઈ રહી છે। એટલે કે ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર જ્યુબિલી ગ્રાઉન્ડ પર અંડર 19ના છોકરાઓ સિઝન બોલતી નાઇટમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે અને આ ટુર્નામેન્ટ તારીખ 12/12/2021થી ચાલુ થશે। આજે જામનગર, રાજકોટ, ભાવનગર, વાંકાનેર, મોરબી, મહેસાણા સાઈડના ખેલાડીઓ છે। આપણું સ્તર તો ક્રિકેટનું ઊંચું જ છે પણ અહીંયાના છોકરાઓ એ લોકોની ગેમ જોવે જેથી આપણા છોકરાઓનું ક્રિકેટ સુધરે એ હેતુથી અમે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેલાડીઓ બોલાવતા હોઈએ છીએ અને આજે 28થી 30 જેટલા છોકરાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે અને આ ટુર્નામેન્ટની અંદર ટોટલ 8 ટીમો 8 ઓનરો પોતપોતાની ટીમ બનાવશે અને 128 છોકરાઓ પોતાનું કવચ દેખાડશે આ ટુર્નામેન્ટની અંદર। આજે કચ્છને ગૌરવ કરાય તો તાજેતરમાં જ અંડર 16માં કચ્છનો એવો પહેલો ક્રિકેટર છે જે સૌરાષ્ટ્રનો કેપ્ટન બન્યો છે, ધ્રુવ ગોસ્વામી। તો આજે અમને બધાને ગર્વની લાગણી અનુભવાય છે કે ચાલુ વર્ષે ધ્રુવ ગોસ્વામી અંડર 16 સૌરાષ્ટ્રનો કેપ્ટન છે। આર્યન મલિક જે સૌરાષ્ટ્ર રમી ચૂકેલો છે અને કચ્છનો સારામાં સારો ઓલરાઉન્ડર છે, લકીરાજસિંહ વાઘેલા, જીત ખેર, આદિત્ય રાઠોડ, આ બધા ખેલાડીઓ ખરેખર કચ્છનું ગૌરવ છે અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આ ખેલાડીઓની નામના છે અને આ ખેલાડીઓ કચ્છના છે એનું ગૌરવ છે। આમ જોવા જાઓ તો કચ્છનું ક્રિકેટ બહુ જ સારું છે પણ એને કોઈ પ્લેટફોર્મ મળતો નથી, તો એના માટે જે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જે ખેલાડીઓને રમવા માટેનું એક પ્લેટફોર્મ મળે છે અને ઓલ ઓવર કચ્છમાં જે સારા ખેલાડીઓ છે એમના માટે બહુ જ સારી તક છે, તે એમને મને લાગે છે કે એમણે પૂરું ધ્યાન દઈને આ ટુર્નામેન્ટમાં રમવું જોઈએ અને સારું પ્રદર્શન કરશે તો કુલદીપ તો છે જ, કુલદીપની સાથે સાથે અમે પણ સારા ખેલાડીઓને હંમેશા આવકારવા તૈયાર રહીએ છીએ। જેમ દર વખતે કરે છે એમ મેક્સિમમ બાળકોને રમવાની તક મળશે અને અલગ અલગ ટીમો બનાવી અને બધાને જેટલું બને એટલી શક્યતા પ્રમાણે રમવાની તક બધાને મળશે। મારું નામ આદિલ કડીવાર છે, હું વાંકનેર મોરબીથી આવું છું। અહીંયા કુલદીપ સરે, લકીરાજસિંહ ઝાલાએ બહુ એવું બધું પ્લેટફોર્મ અહીંયા આપ્યું છે બધા યંગસ્ટારને કે જે લોકો અહીંથી પોતાનું પોર્ટફોલિયો તૈયાર કરશે અને આગળ જઈને બહુ સારું એવું પ્લેટફોર્મ આપશે તો આગળ સ્ટેટ લેવલમાં, સૌરાષ્ટ્ર લેવલમાં બધે સારું એવું પરફોર્મન્સ કરી શકશે, જેથી કરીને કચ્છનું ક્રિકેટ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે કે બહુ એવો યંગ ટેલેન્ટ છે કચ્છમાં જેનો અમને અહીંયા લાભ લેવા મળ્યો છે અત્યારે, એ પણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સિઝનમાં અને ટેનિસ બોલમાં તો બહુ એવો બધો ફેર છે, કેમ કે સિઝન એક એવું પ્રોફેશનલ ક્રિકેટ છે અને ટેનિસ એક લોકલ ટુર્નામેન્ટમાં છે। સિઝન એક એવું પ્લેટફોર્મ આપે છે આપણને કે આપણેમાંથી આપણી પોતાનું ફ્યુચર એક તૈયાર કરી શકી, સિઝન ક્રિકેટ રમવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે, સિઝન ક્રિકેટ આપણને ઘણું બધું જીવનમાં શીખવે છે, સ્ટ્રગલ કરાવે છે, જીવન જરૂરી આપણે જે બધી વસ્તુ હોય છે ક્રિકેટમાંથી આપણને પૂરી મળતી રહે છે સિઝન ક્રિકેટમાંથી। ચાવડા કૃષ્ણસિંહ ભગવાનસિંહ, બોટાદથી। ફિલિંગ બહુ સારી થાય છે, બહુ સારું હું કહે ક્રિકેટ અહીંયા જોવા મળે છે, કુલદીપ સર બહુ સારી હું કે વ્યવસ્થા કરી છે નાસ્તા પાણી બધું। મારું સિલેક્શન થયા પછી હું બહુ ખૂબ સારો પર્ફોમન્સ આપીશ અને હું છોકરાઓને હું એવું કહેવા માગીશ કે ક્રિકેટ હું કહેવાય પ્રેક્ટિસ કરો દિવસ રાત તો જ તમે ક્રિકેટર બની શકો।
હાર્ડવર્ક